આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનો મામલો. ઉપલેટા કિસાન સભા, કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોણ પાણી ઠાલવી જાય છે, કોણ જવાબદાર છે વગેરેની યોગ્ય તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવી. કિસાન સભા દ્વારા જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવા માંગણી કરવામાં આવી. મોટી સંખ્યામાં કિસાન સભાના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની પણ ચીમકી ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. મારું નામ ખીમાભાઈ રબારી, હું કિસાન સભાનો આગેવાન છું. આજરોજ મામલદાર કચેરીએ જે અમે આવેદનપત્ર આપેલું છે એ જે મોજ નદીની અંદર પ્રદૂષિત પાણી લાલ એકદમ અને ખરાબ જે લોકોએ કૃત્ય કરેલું છે એને સામે કાયદેસરના પગલાં લેવા માટે આજે અમે આવેદનપત્ર આપેલું છે. એનું કારણ છે કે આજે જે પ્રદૂષિત પાણી નદીમાં આવેલું છે એને હિસાબે જે ખેડૂતોને અને ખેતી પાકને જે નુકસાની થવાનું છે એ ભયંકર નુકસાની થઈ. બીજા નંબરમાં કે જે પશુપાલનો જે નદીની અંદર પાણી પીતા હોય એમના પ્રત્યે મૃત્યુ થવા જેવી પરિસ્થિતિ અને ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી દહેશત ઊભી થઈ છે. તો તાત્કાલિક ધોરણે જે લોકોએ આ કૃત્ય કરેલું છે એની સામે કાયદેસરના પગલાં લઈએ એવી અમારી ખેડૂતોની માંગણી સાથે અમે કિસાન સભા દ્વારા આજરોજ ઉપલેટા ખાતે મમદા સાહેબને આવેદનપત્ર આપેલું છે. આજરોજ ઉપલેટા નગરપાલિકાને ઉપલેટા ગામચરના મોજ નદીની અંદર લાલ પાણી આવતા ઉપલેટાના તમામ વિસ્તારના ખેડૂતોએ રજૂઆત કરતા આ પાણી આવતા ઉપલેટા શહેરના લોકોનું આરોગ્ય માટે ચેડા થાય છે તેવી અમારી માંગણી છે અને તાત્કાલિક આ પાણીને બંધ કરાવે અને તંત્ર તપાસ કરાવે કે આ પાણી ક્યાંથી આવે. જે લોકોનું પાણી આવતું હોય કેમિકલ કારખાના એને બંધ કરાવી તાત્કાલિક ઉપલેટા નગરજનોનું આરોગ્યનું ધ્યાન રાખે તેવી અમારી રજૂઆત મામલતદાર સાહેબ અને સરકારશ્રી આગળ છે.